હવે એક નવો વળાંક આવ્યો છે આપના ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન તો મળ્યા પણ ચૈતર વસાવા મંગળવારે 23મીએ જેલમાંથી બહાર નહીં આવે કારણ કે એમના પત્ની શકુલદલાબેન વસાવા પણ હજુ રાજપીપળાની જેલમાં છે ધારાસભ્ય દ્વારા પત્નીને મોરલ સપોર્ટ આપવાના પ્રયાસ સામે એમનો પત્ની પ્રત્યેનો અનોખો પ્રેમ દેખાઈ આવ્યો છે ધારાસભ્ય ચૈતર વસાવા પણ પત્ની સાથે જેલમાં જ રહેશે અત્રે ઉલ્લેખનીય છે કે વન કર્મચારીઓને માર મારવાને ધમકાવાના ગુનામાં અને હવામાં ફાયરિંગના ગુનામાં ચૌદ ડિસેમ્બરથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા નજીક જીતનગરની જેલમાં છે અત્રે પણ ઉલ્લેખનીય છે કે ગુનામાં આરોપીઓમાંથી જામીન કોર્ટે આપી દીધા છે બીજા આરોપીના જામીન હજી બાકી છે ચૈતર વસાવાની પત્ની સહિતના જામીન નથી મળ્યા અને આ મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે વધુ એક દિવસ ચૈતર વસાવા જેલમાં રહે એમ જણાઈ રહ્યું છે જોકે ગઈકાલે નર્મદા જિલ્લા પ્રિન્સિપલ સેશન્સ જજ નેહલ કુમાર જોશીએ બંને પક્ષોની દલીલો સાંભળી સોમવારે ચૈતર વસાવાની બાર શરતોએ જામીન મુક્ત કર્યા હતા શરતોમાં દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા ટ્રાયલ પૂર્ણ થતા સુધી નર્મદા જિલ્લામાં પ્રવેશી શકશે નહીં તેઓ ભરૂચ અને નર્મદા જિલ્લા સિવાય બીજા ઠેકાણે રહી શકશે જેના સરનામા અને કોન્ટેક નંબર આપવાના રહેશે તેમજ રૂપિયા એક લાખના બે જામીન અને તેટલી જ રકમના જાત મુચરકા પર જામીન મુક્ત કરવામાં આવ્યા છે તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ ન થાય ત્યાં સુધી ચૈતર વસાવાએ દર મહિનાની પહેલી તારીખે દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં